धोरण चार विषय गणित। तो विद्यार्थी मित्रों, आजे आजना वीडियो में आपणे तो तमारा लेखित परीक्षाना माळखानी छे ए आपणे चर्चा करीशुं। तो तमारा लेखित परीक्षा में विषय गणितनु पेपर कुल 40 गुणनु रहेशे। हवे तमारे अभ्यासक्रम केटलो रहेशे, तो के तमारे प्रकरण 1 થી 7, तो के तमारे 1 થી 7 प्रकरण तैयार करवाना छे। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષામાં છે એ કુલ 5 પ્રશ્ન પૂછાવાના છે, તો કે 5 પ્રશ્નમાં છે દરેક પ્રશ્ન 8 માર્ક્સનો રહેશે। હવે આપણે જોઈએ પ્રશ્ન પહેલો, તો કે પ્રશ્ન પહેલો કયો આવશે, તો કે ખાલી જગ્યા પૂરો। હવે તમને ગમે તે 8, એટલે કે તમને કુલ 9 ખાલી જગ્યા આપવામાં આવેલી હોય, તો તમને જે પરફેક્ટ 8 ખાલી જગ્યા આપેલી હોય તે તમારે લખવાની છે, અને 1 ખાલી જગ્યાનો 1 ગુણ રહેશે, એટલે કે કુલ 8 માર્ક્સ છે, એટલે તમારે 8 ખાલી જગ્યા લખવાની છે। હવે આપણે જોઈએ પ્રશ્ન 2, તો કે પ્રશ્ન 2 એમાં અ, તો કે અ છે એ નીચે આપેલી આકૃતિને કેટલી બાજુ દેખાય છે તે લખો। હવે વિદ્યાર્થી મિત્રો, આ છે એ પ્રશ્ન 2 ગુણનો રહેશે, તો આવી રીતે તમને આકૃતિ આપવામાં આવેલી છે, 2 આકૃતિ આપવામાં આવેલી છે, દરેક આકૃતિનો 1 ગુણ રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે અહીં તમને આકૃતિ આપવામાં આવેલી છે, તો કે આકૃતિ છે એને કેટલાય બાજુ દેખાય છે, તો કે 1, 2 અને 3, તો તમારે જવાબમાં શું લખવાનું, 3। તો આવી રીતે છે એ તમને પ્રશ્ન આપવામાં આવેલો હશે। હવે જોઈએ બ, તો કે તારીખને અંકોમાં લખો, તો એ પણ તમારે 2 ગુણનો પ્રશ્ન રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને છે એ ઉદાહરણ જોઈએ, તો કે તમને 9 નવેમ્બર 1982, તો કે 9 એટલે કે 09, પછી નવેમ્બર એટલે કયો મહિનો થાય, 11, અને 1982, તો તમને આવી રીતે છે એ શબ્દોમાં છે એ તારીખ લખેલી હશે, તમારે તેને અંકોમાં લખવાની રહેશે। હવે આપણે જોઈએ ક, તો કે ઘડિયાળમાં ડાયલમાં આપેલા સમય મુજબ કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો, તો કે એ ગુણ તમારે કેટલા માર્ક્સનો રહેશે, તો કે 2 માર્ક્સનો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને છે એક આવી ઘડિયાળ આપવામાં આવેલી છે, અને નીચે તમને સમય લખેલો હશે, તો તમારે આ જે સમય લખેલો છે તે પ્રમાણે તમારે ઘડિયાળમાં છે એ કાંટા દર્શાવવાના રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં છે સમય કેટલો લખેલો છે, 6 કલાક અને 45 મિનિટ, તો તમારે છે અહીં છે એ ઘડિયાળમાં 6 કલાક અને 45 મિનિટ દર્શાવવાના રહેશે, તો કે અહીં 6 છે, તો કે કાંટો ક્યાં આવશે, તો કે કલાક કાંટો 6 અને 7ની વચ્ચે આવશે, અને મિનિટ કાંટો તો કે 9 પર તમારે દર્શાવવાનો રહેશે। તો કે આવી રીતે તમને 2 ઘડિયાળ આપવામાં આવેલી હશે કોઈ પણ, તો તમારે આવી રીતે કાંટા દોરવાના રહેશે। હવે જોઈએ ડ, એક ઘડિયાળમાં દર્શાવેલા સમયથી બીજી ઘડિયાળમાં દર્શાવેલ સમય સુધી પહોંચતા કેટલી મિનિટ થઈ તે લખો, તો એ પણ પ્રશ્ન તમારે તો કે 2 ગુણનો રહેશે। તો જો વિદ્યાર્થી મિત્રો, તમને આવી રીતે છે એ પ્રશ્નમાં ઘડિયાળો આપવામાં આવેલી હશે, હવે આ ઘડિયાળમાંથી આ ઘડિયાળમાં કેટલો સમય પસાર કરે છે તે તમારે જવાબ લખવાનો રહેશે। જેમ કે અહીં તમને છે એ કલાક કાંટો 7 અને 8ની વચ્ચે છે, તો અહીંયા પણ 7 અને 8ની વચ્ચે છે, મિનિટ કાંટો 5 ઉપર છે, અને અહીં મિનિટ કાંટો 11 ઉપર દર્શાવેલો છે, તો કે મિનિટ કાંટો ફરીને 11 ઉપર પહોંચે, તો કે કેટલો સમય એટલે કે કેટલી મિનિટ થઈ તે તમારે ગણતરી કરીને અહીં બાજુમાં તમને ખાલી જગ્યા આપી હોય તેમાં તમારે જવાબ લખવાનો રહેશે। તો કે જો વિદ્યાર્થી મિત્રો, આપણે 1, 5 થી 6 એક અંક હશે, એટલે કે આપણે કેટલા મિનિટ ગણીએ છીએ, તો કે 5 મિનિટ ગણીએ છીએ, તો કે 11 પહોંચે એટલે કેટલા મિનિટ થાય, તો કે 5, 10, 15, 20, 25 અને 30, તો કે તમારે જવાબમાં શું લખવાનું, 30
मिनिट। तो आ रीते तमने कोईपण है ये घड़ियाळ आपवामां आवेली हशे तो तमारे छे ए जवाब लखवानो रहेशे। तो विद्यार्थी मित्रों तमारे प्रश्न बे ए तमारे कुल 8 गुणनो थयो। हवे विद्यार्थी मित्रों तमे प्रश्न 3 जो तो के प्रश्न 3 मां शुं छे तो के तेमां पण तमने छे एमां अ आपेलो छे तो के चित्रना आधारे प्रश्नना जवाब लखो। तो तमने कोई पण एक चित्र आपवामां आवेलू होय अने ए छे केटला मार्क्सनो छे तो के ए 4 गुणनो प्रश्न छे तो के तमने छे ए चित्रना आधारे बीजा 4 प्रश्न पूछवामां आवेला होय तो के ए प्रश्नना जवाब तमारे लखवाना छे। पछी आपणे ब जोईए तो के नीचेनी वस्तुओ जुदी जुदी रीते दर्शावेल छे ते क्यांथी जोता केवी देखाशे ते लखो। तो विद्यार्थी मित्रों अहीं तमने छे ए शुं आपेलुं छे तो के कम्प्यूटर तो के आ कम्प्यूटरनुं छे। आवुं तमने कोईपण कम्प्यूटर के कोईपण बीजुं पण चित्र तमने आपवामां आवेलुं होय। हवे तमने अहीं कम्प्यूटरनुं तो के આપણે છે એ ચિત્ર આપવામાં આવેલું છે તો કે આ ચિત્ર તમે કઈ બાજુથી આવી રીતે આપે તો તમે કઈ બાજુથી જોઈ શકો છો તો કે આપણે શીખ્યા હતા ઉપરથી સામેથી અને બાજુએથી તો કે આ ચિત્ર તમે આવું કઈ બાજુથી જોઈ શકો તો કે સામેથી તમે ચિત્ર જોઈ શકો તમારે નીચે જવાબમાં શું લખવાનું સામેથી પછી આ ચિત્ર તો કે વોટર બેગનું છે ક્યાંથી જોઈ શકો છો તો કે આ વોટર બેગનું ચિત્ર ઉપરથી તમે આવું જોઈ શકો તો તમારે જવાબમાં શું લખવાનું ઉપરથી તો કે કોઈ પણ તમારે આવી રીતે ચિત્ર આપેલા હોય તો જવાબ તમારે લખવાનો છે। હવે આપણે પ્રશ્ન ક જોઈએ તો કે પ્રશ્ન 3નો ક તો કે નીચેની વસ્તુઓ ઉપરથી જોતા કેવી દેખાશે તે દોરો। તો વિદ્યાર્થી મિત્રો તમને ખાલી છે વસ્તુઓના નામ આપવામાં આવેલા છે તો કે તમે છે ઉપરથી કેવી દેખાય એ તમારે દોરવાની રહેશે તો કે જેમ કે અહીં ચમચીનું નામ લખેલું છે કે ચમચી તમે ઉપરથી કેવી રીતે જોઈ શકો છો તો આવી તો તમારે આવું ચિત્ર દોરવાનું થશે તો કે કોઈ પણ આમાં છે એ આ 5 નામ આપેલા છે સાથે પોથીમાં એમાંથી કોઈ પણ તમને 2 પૂછવામાં આવશે તો તમારે 2 વસ્તુઓના ચિત્ર દોરવાના રહેશે। હવે જોઈએ પ્રશ્ન 4 તો કે અ કેટલા રૂપિયા છે ગણો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો તમને આવી રીતે છે એ પૈસાઓની એટલે કે 100ની નોટ 50ની નોટ 20ની 10ની એવી રીતે તમને નોટો દર્શાવવામાં આવેલી હશે તો તમારે શું કરવાનું છે જેમ કે ઉદાહરણમાં આપણે જોઈએ 100ની કેટલી લખેલી છે 4 નોટ તો આપણે શું કરવાના તો કે 100 × 4 કરવાના તો કે 100 × 4 કરીએ એટલે કેટલા થાય 400 તેવી જ રીતે 50 × 4 પછી 20 × 5 કરવાના 10 × 12 અને 5 × 14 તો કે એનો જે ગુણાકારનો જે જવાબ આવે એનો બધાનો તમારે સરવાળો કરી અને એ તમારો જવાબ રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ નોટોની જગ્યાએ બીજી પણ કોઈ પણ નોટ હોઈ શકે છે કે આ જ હોય એવું શક્ય નથી। તો હવે જોઈએ બ નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો આપ જે પ્રશ્ન લખ્યું છે ત્યાં તમારે શું હશે દાખલા હશે। હવે દાખલા છે કુલ ગુણ કેટલા છે 6 તો તમારે 6 ગુણ છે એટલે કે એક દાખલો 2 ગુણનો રહેશે તો તમારે કોઈ પણ ગમે તે 3 એટલે કે તમને 4 દાખલા આપવામાં આવેલા હશે 4માંથી તમને જે પરફેક્ટ 3 દાખલા આવડતા હોય તે તમારે ગણવાના છે। પછી પ્રશ્ન 5 તો કે નીચેના દાખલા ગણો કેટલા ગમે તે 4 અને કેટલા ગુણના તો કે 8 ગુણના છે। હવે વિદ્યાર્થી મિત્રો તમને છે એ ગમે તે 4 હવે એક દાખલો છે કેટલા ગુણનો રહેશે તો કે 2 ગુણનો એટલે કે 2 માર્ક્સનો રહેશે અને તમને છે એ 5 દાખલા પૂછવામાં પેપરમાં આવેલા હશે તો તમારે એ પેપરમાં પૂછેલા 5 દાખલામાંથી તમને જે પરફેક્ટ 4 દાખલા આવડતા હોય તે જ તમારે ગણવાના છે અને એ દાખલા તમારે છે એ સાથે પોથીમાંથી તૈયાર કરવાના છે।